ભરવામાં પણ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યા છે. ભરતી સમય પણ યોગ્ય ઉમેદવાર નહીં મળવાના કારણે નિમણૂક આપવામાં આવી ન હતી. ભાવનગર મહાનગરપાલિકામાં મહત્વની જગ્યાઓ એક પછી એક ખાલી થઈ રહી છે. જોકે હાલ તો મહાનગરપાલિકાના અધિકારીઓની મહત્વની જગ્યાઓ પર ઇન્ચાર્જથી ગાણું ગગડાવવામાં આવી રહ્યું છે અને તે મહત્વની જગ્યાઓ ઇન્ચાર્જથી રોડવાય છે. ત્યારે ગત મહિને કોર્પોરેશનના સેક્રેટરી નિવૃત્ત થતા તેની જગ્યા પણ ખાલી પડી હતી, જેથી હાલમાં ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર ઉમેશ ડોડિયાને સેક્રેટરીની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. જોકે ભાવનગર મહાનગરપાલિકામાં મહત્વની જગ્યાઓ ભરવામાં પણ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યા છે. ભરતી સમયે પણ યોગ્ય ઉમેદવાર નહીં મળવાને કારણે નિમણૂક આપવામાં આવી ન હતી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે કી પોસ્ટ ખાલી હોય તેના માટે ભરતી અને બઢતી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. જેમ કે ચીફ ફાયર ઓફિસરની જગ્યા છે એના માટે અમે 3 વખત જાહેરાત આપી, ઇન્ટરવ્યૂ પણ લીધા, પણ જે લાયક ઉમેદવાર મળવા જોઈએ તે પ્રકારના ઉમેદવારો મળતા નથી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સિટી એન્જિનિયર, એડિશનલ સિટી એન્જિનિયર, નાયબ કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર આ બધી જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવેલી હતી. મહાનગરપાલિકામાં સિટી એન્જિનિયરની મહત્વની જગ્યા પણ લાંબા સમયથી ખાલી છે અને તેની કામગીરી ઓફિસર ઓફ સ્પેશિયલ ડ્યુટીની ઊભી કરાયેલી જગ્યા પર પૂર્વ સિટી એન્જિનિયરને સોંપવામાં આવી છે અને નાયબ કમિશનર જનરલનો ચાર્જ પણ નાયબ કમિશનર એડમિનને સોંપવામાં આવ્યો છે. તેમજ મહાનગરપાલિકાના અન્ય વિભાગોમાં પણ એક અધિકારીને 2 અથવા 2થી વધુ ચાર્જ સોંપવામાં આવ્યા છે. જ્યારે ગત ઓગસ્ટ મહિનામાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ પટેલ નિવૃત્ત થતા તેમની જગ્યા પણ ખાલી પડી હતી. સેક્રેટરીની જગ્યા ખાલી પડવાની હોવાથી અગાઉ લાયકાત ધરાવતા અધિકારીઓને સેક્રેટરીના ચાર્જ માટે પૂછવામાં પણ આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે મહાનગરપાલિકા ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા ઉમેશ ડોડિયાને ટાઉન ડેવલપમેન્ટ ઉપરાંત સેક્રેટરીનો વધારાનો હવાલો સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ મહાનગરપાલિકા દ્વારા ખાલી જગ્યા નહીં ભરતા લોકોને કામોમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લગભગ હું એવું માનું છું ભાવનગરમાં ઇન્ચાર્જથી ચાલે છે, ખબર છે આપણને કે આ પોસ્ટ આ ડિપાર્ટમેન્ટના અધિકારી નિવૃત્ત થવાના છે, છતાં કોઈ એની વ્યવસ્થા કરતા નથી અને મહત્વના પ્રશ્નો હોય એ ઇન્ચાર્જ અધિકારી ક્યારેય નિર્ણય એનો લઈ શકતા નથી. ભાવનગરમાં કોર્પોરેશનમાં હું એવું માનું છું ફાયર હોય, એસ્ટેટ હોય, ઘણા બધા ડિપાર્ટમેન્ટ એવા છે જે લગભગ હું એવું માનું ઇન્ચાર્જથી ચાલે છે. શા માટે ભાઈ 10 લાખની વસ્તીમાં સારા કોઈ ઉમેદવારો તમને મળતા નથી? ત્યારે બીજી તરફ વહીવટી અધિકારી જણાવ્યું હતું કે મહાનગરપાલિકામાં તમામ ખાલી જગ્યાઓ ભરવા માટે કાર્યવાહી હાથ ધરી છે અને યોગ્ય ઉમેદવાર મળતા તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. અગાઉ જાહેરાતો પણ આ અંગે આપવામાં આવી છે.